મુન્દ્રા ખાતે પલ અને સેફોન સ્કૂલો દ્વારા બકરી ઈદના દિવસે યોજાયેલ નમાઝ અભિનય સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સખત વિરોધ વ્યક્ત કરાયો. મુન્દ્રા ખાતે બકરી ઈદના દિવસે પલ અને સેફોન સ્કૂલોમાં હિન્દુ વિદ્યાર્થીઓને રજાનો દિવસ હોવા છતાં શાળામાં બોલાવી નમાઝ અદા કરવાનો અભિનય કરાવવાની ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. મુન્દ્રા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપી આ કૃત્યને જેહાદી ષડયંત્ર ગણાવી જવાબદારો સામે કાનૂની રાહે કડકમાં કડક પગલાં ભરવા અને બંને શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે બંને શાળાઓના પરવાના રદ કરવા માંગણી કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ એક સોચી સમજી સાજિશ હોવાનો આરોપ લગાવી કચ્છમાં કુમળા માનસનું ધર્મ પરિવર્તન કરાવવાની એક સાજિશ હોવાનું ગણાવી આ આખા પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરાઈ છે. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દેનાર અને હિન્દુ સમુદાયમાં ઉગ્ર પ્રત્યાઘાત પાડનાર આ ઘટના અંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે સિવાય એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય અથવા જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું નમાલા છે? શું સરકાર પાસે દબાયેલા છે કે પછી અધિકારીઓ પાસે તેમનું કંઈ ચાલતું નથી? અને એવા અનેક સવાલો ઊભા થયા વિના રહેતા નથી. તારીખ 28ના જે ઈદના દિવસે પર્લ્સ અને સેફ્રોન જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર જે જેહાદી માનસિકતા ધરાવતા કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા જે કુમળી વયના બાળકો છે એ બાળકોને કઈ રીતે નમાજ પડવો, કેવી રીતના ઇસ્લામિકકરણમાં ધર્મંતરણના બાબતને ધ્યાનમાં રાખી અને આજે મુન્દ્રા શહેરમાં આવેદનપત્રનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આમાં અમે સરકારશ્રીને અપીલ કરવાના છીએ અને અપીલની સાથે સાથે એ સ્કૂલ છે એ સ્કૂલની માન્યતા રદ થાય, આચાર્ય ટ્રસ્ટીગણ અને શિક્ષકો આ બધા જ જે છે એ ષડયંત્રની અંદર સામેલ છે એને ધ્યાન હોવાથી એમ છતાં પણ આવું જે આ કાવતરું થયું છે એને હિન્દુ સમાજ વખોડી કાઢે છે. વખોડવાની સાથે આમાં પર સ્કૂલમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે 5 ટ્રસ્ટીઓમાંથી 3 જે ટ્રસ્ટીઓ છે એમની સરકારી નોકરી છે, આને પણ અત્યારે એને રદબદલ કરી અને એને નોકરીને ઘરે બેસાડવામાં આવે એ બધા લોકોને જે નાના બાળકો ઉપર જે આ કૃત્ય આચર્યું છે તમે ગઈકાલે પણ મીડિયામાં જોયું છે, પૂરા ગુજરાત અને ભારત દેશની અંદર આજે વિષય ઉછળ્યો છે એ ફરી એ વખત ન ઉછળે. અત્યારે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે અંજાર તાલુકાના એક ગામમાં પણ એક સ્કૂલમાં આવો બનાવ બન્યો છે, એની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ અત્યારે સ્થાન ઉપર પહોંચી છે. તો આ વિષયને ધ્યાનમાં રાખી અને અત્યારે મોટી સંખ્યામાં અમે સરકારશ્રીને અપીલ કરવાના છીએ કે આ બંને સ્કૂલોની જે માન્યતા છે એ માન્યતા રદ થાય. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120/110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો, 0226747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.